ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો આપણે વાત કરતા હતા જે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિના જુદા જુદા એકમો. તો ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે બે ત્રણ એકમની વાત કરી, પાર્ટસ પર મિલિયન અને મોલ અંશ. તો વિદ્યાર્થી મિત્રો, એના કોયડો પણ આપણે જોયો. ત્યાર પછી હવે આજે આપણે વાત કરવાની છે મોલારિટી. તો એની અંદર આજે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો મોલારિટી. તો આજે વાત કરવાની છે મોલારિટી. હવે જો વિદ્યાર્થી મિત્રો, મોલારિટી છે એને આપણે કોના વડે દર્શાવશું? તો કેપિટલ એમ વડે છે એ દર્શાવવામાં આવે છે. તો હવે આપણે મોલારિટી છે તો મોલારિટીની વ્યાખ્યા આપવી હોય તો મોલારિટીની વ્યાખ્યા આપણે કેવી રીતે અપાય? તો મોલારિટી એટલે કેપિટલ એમ. તો મોલારિટીને દ્રાવ્યના મોલની સંખ્યા જે એક લીટર દ્રાવણમાં ઓગાળેલ છે તે પ્રમાણે છે આપણે શું કરી શકાય વિદ્યાર્થી મિત્રો? વ્યાખ્યાયિત કરી શકાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ એની અંદર કે ભાઈ મોલારિટી છે તો મોલારિટીનું આપણે સૂત્ર લખવું હોય તો મોલારિટી ઇક્વલ ટુ શું લખાય? તો એની અંદર મોલારિટી ઇક્વલ ટુ શું થશે? તો આપણે વ્યાખ્યા ઉપરથી સૂત્ર લખીએ, દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ છે, એ દ્રાવણનું કદ લીટરમાં, છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ જે છે એ મોલારિટીનું છે એ સૂત્ર થયું. હવે મોલારિટીનું જે સૂત્ર છે એને આપણે છે એ થોડુંક સરળ રીતે છે રજૂ કરવા માટે, તમને ખબર છે કે ભાઈ દ્રાવ્યના મોલ એટલે શું થાય? તો મોલ એટલે આપણે ખબર છે વજનના છેદમાં આણ્વીય દળ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરળતા માટે આવી રીતે સૂત્રને રજૂ કરી શકાય કે ભાઈ મોલારિટી કેપિટલ એમ એટલે શું થશે? દ્રાવ્યના મોલ એટલે વજનના છેદમાં આણ્વીય દળ. તો આપણે સૂત્ર લખવું હોય એની કિંમત મૂકી દઈએ, દ્રાવ્યનું વજન ગુણ્યા, હવે જો તો દ્રાવ્યનું વજન છેદમાં આપણે મોલ છે એટલે મોલ એટલે છેદમાં શું થશે? દ્રાવ્યનો આણ્વીય દળ, એટલે આપણે લખીએ અહીંયા અણુભાર લખો અથવા તો આણ્વીય દળ લખો, ગુણ્યા છેદમાં શું છે? દ્રાવણનું કદ. તો દ્રાવણનું કદ છે એ દ્રાવણનું કદ શેની અંદર આપેલું છે? લીટરમાં. પણ જો આપણે એની અંદર છે એ દ્રાવણનું કદ છે લીટરમાં નહીં, અને જો અહીંયા આપણે એમએલમાં લઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપર છે એ શું કરી શકીએ? તો અંશની અંદર છે એ ગુણ્યા શું કરાય? 1000. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે દાખલાઓની અંદર અથવા તો આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું કે ભાઈ મોલારિટી એટલે શું થાય? મોલારિટી એટલે કેપિટલ એમ દ્રાવ્યનું વજન ગ્રામની અંદર, તો દ્રાવ્યનું વજન છે એ શેની અંદર લેવાનું છે? ગ્રામમાં, ગુણ્યા 1000, છેદમાં અણુભાર અથવા આણ્વીય દળ, ગુણ્યા છે દ્રાવણનું કદ એમએલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રનો છે એ આપણે ઉપયોગ કરશું, અને તમે આ છે 11મા ધોરણની અંદર પણ મોલારિટી છે એ ભણી ગયા. હવે એની અંદર હું એક છે એ સામાન્ય રીતે તમને એક ઉદાહરણ આપું છું કે ભાઈ ઉદાહરણ તરીકે તમારે એક મોલારિટી સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ કેવી રીતે બનાવશો? હાલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમને ખૂબ જ સરળ રીતે આપણે સમજીએ કે ભાઈ એક મોલારિટી સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ તમારે ધારો કે 1 લીટર બનાવવું છે તો કેવી રીતે બનાવવું? તો એની અંદર આપણે ખબર છે કે એક મોલારિટી કીધું આપને, એટલે આપણે શું કરવું જોશે કે ભાઈ એક મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ તમારે 1 લીટર છે એ શું કરવામાં આવશે?
एक लीटर द्रावण में ओगाळवानो छे। तो विद्यार्थी मित्रों खास अहीं समझजो, आ एकम ने आपणे समजवुं होय तो धारो के पहेला तमारे एक लेवानुं बीकर, बीकरनी अंदर तमारे छे पहेला थोड़ुंक पाणी लेवानुं। शुं लेवानुं? थोड़ुंक पाणी, एक लीटर पाणी नथी लई लेवानुं। विद्यार्थी मित्रों आ खास एकम अहीं समझवानो छे, एनी अंदर एक मोल शुं करवानुं छे तमारे, तो एक मोल सोडियम हाइड्रोक्साइड छे ई सोडियम हाइड्रोक्साइड बीकरनी अंदर उमेरी देवानो। तो एनी अंदर एक मोल सोडियम हाइड्रोक्साइड बीकरनी अंदर उमेरी दीधो, पछी तमारे छे पाणी उमेरी अने द्रावणनुं कुल कद, खास अहींया एक वस्तु समजजो, द्रावणनुं छे ई द्रावणनुं कुल कद छे, कुल कद केटलुं करवानुं? एक लीटर। એટલે આનો મિનિંગ શું થાય વિદ્યાર્થીઓ મિત્રો, કે એક લીટર છે, એક લીટર દ્રાવણમાં તમે એક મોલ છે દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો છે। તો હવે આ જે દ્રાવણ બન્યું, તો આ દ્રાવણ છે દ્રાવણની મોલારિટી કેટલી થાય? તો એની મોલારિટી કેટલી થાય? એક। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પણ સમજાવી દઉં તમને કે ભાઈ એક મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કેટલો વજન લેવું। તો તમને બધાને ખબર છે કે મોલ ઇક્વલ ટુ વજનના છેદમાં આણ્વીય દળ, મોલ ઇક્વલ ટુ વજનના છેદમાં આણ્વીય દળ। તો હવે જો કેટલા મોલ પદાર્થ લેવો છે તમારે? એક મોલ। વજન કેટલું લેવું છે એ આપણે ખબર નથી, એટલે અહીંયા આપણે કિંમત મૂકીએ એક્સ, આણ્વીય દળ। તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનો આણ્વીય દળ ગણવાનો કે ભાઈ સોડિયમ છે એના શું થયું? 23। તો સોડિયમ 23, ઓક્સિજન છે 16 અને હાઇડ્રોજન 1, એટલે એનો થશે 40 ગ્રામ પ્રતિ મોલ। તો 40 ગ્રામ પ્રતિ મોલ થશે, તો એક્સના છેદમાં 40। હવે એક્સ ઇક્વલ ટુ સૂત્રનો કરતા બનાવો એટલે શું થશે કે ભાઈ 40 ગ્રામ મ। તો હવે તમારે છે એક મોલ, હું તમને એમ કહું સોડિયમ હાઇડ્રોક્સાઇડ લેવો છે તો તમે કેટલો લેશો? તો એક મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ તમે કેટલો લેશો? 40 ગ્રામ લેશો। તો જો તમે છે એક લીટર દ્રાવણમાં 40 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવ્ય કરેલું હોય, તો તમારે જે છે દ્રાવણની સાંદ્રતા છે, દ્રાવણની સાંદ્રતા કેટલી થાય? તો દ્રાવણની સાંદ્રતા છે એ વિદ્યાર્થી મિત્રો એક મોલારિટી થાય। હવે આપણે એક ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ આપ્યું છે એની વાત કરી લઈએ। તો ટેક્સ્ટબુકની અંદર જે ઉદાહરણ છે 0.25 મોલ પ્રતિ લીટર અથવા લીટર ઇન્વર્સ અથવા 0.25 મોલારિટી, તો 0.25 મોલારિટી સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ, તો આના જેવું જ ઉદાહરણ છે કે ભાઈ વિદ્યાર્થી મિત્રો તમને એમ કીધું 0.25 છે 25 મોલારિટી સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ કેવી રીતે તમે બનાવશો? તો એની અંદર તમને સ્પષ્ટ રીતે ખબર છે કે ભાઈ તમે એક છે પહેલાં શું લ્યો? બીકર લ્યો, બીકર લ્યો છો એટલે એની અંદર તમારે કેટલા મોલારિટી વાળું દ્રાવણ બનાવવું છે? 0.25 મોલારિટી દ્રાવણ બનાવવું છે, એટલે તમારે કેટલા એક લીટરની અંદર ઓગાળવા પડશે? તો એક લીટરની અંદર છે 0.25 મોલ દ્રાવ્ય કરવા જોશે। તો 0.25 મોલ શું લેવાનું વિદ્યાર્થી મિત્રો? સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એને એક લીટર દ્રાવણમાં, જોજો ખાસ અહીંયા સમજવાનું છે, એક લીટર દ્રાવણમાં છે શબ્દ, એક લીટર તમે છે પાણી લઈ અને પછી જો એમાં 0.25 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરો તો એ એક મોલારિટી ન થાય, કારણ કે દ્રાવણનું કદ છે એ એક લીટર કરતાં વધી જાય। એટલે પહેલાં 0.25 મોલ છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પાણીની અંદર ઓગાળી નાખો, પછી દ્રાવણનું કુલ કદ છે એ એક લીટર કરી નાખો, એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે આ દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતા શું થાય? તો 0.25 મોલારિટી। તો આવી રીતે હવે કોઈ પણ ઉદાહરણ આપને આપે તો આપને છે એ આવડવું જોઈએ। તો આપણે મોલારિટીની વાત કરી, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એની વાત કરવાની છે, એક ઉદાહરણ આપ્યું છે તો એ ઉદાહરણ પણ ગણી લઈએ। તો કોયડો આપણે જોઈએ, તો કોયડો 2.2, હાલો શું છે વિદ્યાર્થી મિત્રો કોયડો 2.2? 450 ml દ્રાવણમાં, 450 ml દ્રાવણમાં, 450 ml દ્રાવણમાં 5 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, 5 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવતા દ્રાવણની, ધરાવતા દ્રાવણની, ધરાવતા દ્રાવણની
મોલારિટી ગણો, મોલારિટી ગણો, મોલારિટી ગણો. હાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે શું કરવાનું છે, તો 450 ml દ્રાવણમાં 5 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું, પહેલાં જો સોડિયમ હાઇડ્રોક્સાઇડનો આણ્વીય દળ, સોડિયમ હાઇડ્રોક્સાઇડનો આણ્વીય દળ, સોડિયમ હાઇડ્રોક્સાઇડનો આણ્વીય દળ, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનો આણ્વીય દળ શોધવું હોય તો આણ્વીય દળ આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા, પરમાણીય દળનો છે એ શું કરવાનો, સરવાળો. તો એની અંદર સોડિયમનું પરમાણીય દળ, સોડિયમનું પરમાણીય દળ પ્લસ ઓક્સિજન છે એટલે ઓક્સિજનનું પરમાણીય દળ પ્લસ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનું પરમાણીય દળ. વિદ્યાર્થી મિત્રો પરમાણીય દળ છે પરીક્ષાની અંદર તમને આપેલા હશે એટલે એ ગોખવાની જરૂર નથી. સોડિયમનું કેટલું થાય, 23, ઓક્સિજનનું 16, હાઇડ્રોજનનું 1 એટલે શું થશે, 40 ગ્રામ પ્રતિ મોલ, તો 40 ગ્રામ પ્રતિ મોલ. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આણ્વીય દળ શોધી લીધો, હવે શું આપેલું છે તમને, તો દ્રાવણનું કદ, તો દ્રાવણનું કદ કેટલું આપેલું છે, તો દ્રાવણનું કદ 450 ml. હાલો 450 ml આપ્યું. હાલો ત્યાર પછી દ્રાવ્યનું વજન, તો દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે, તો દ્રાવ્યનું વજન છે એ વજન 5 ગ્રામ, કેટલું આપેલું છે, 5 ગ્રામ. હવે શું શોધવાનું છે, મોલારિટી. મોલારિટી એટલે શું થાય, કેપિટલ એમ. કેપિટલ એમ ઇક્વલ ટુ, હમણાં જ તમને મેં સૂત્ર છે એ સાદું સૂત્ર છે એ તૈયાર્યું, આપણે એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો. શું હતું સૂત્ર, દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવ્યનું વજન છે એની અંદર ગ્રામમાં, ગુણ્યા 1000 છેદમાં આણ્વીય દળ, છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ, દ્રાવણનું કદ એમએલમાં. હાલો તો વિદ્યાર્થી મિત્રો બધી જ રાશિ છે એ તમારી પાસે છે, હવે ખાલી એમાં શું મૂકવાનું છે, કિંમત. એટલે કેપિટલ એમ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન કેટલા ગ્રામ છે, 5 ગ્રામ, ગુણ્યા 1000, આણ્વીય દળ કેટલો એનો, 40, ગુણ્યા દ્રાવણનું કદ છે એ કેટલું છે, 450 ml, 450 ml. હાલો તો કેપિટલ એમ ઇક્વલ ટુ 5 × 1000 એટલે 5000, છેદમાં 40 × 450, 40 × 450 એટલે 18000. હાલો 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 0 0 કેન્સલ એટલે 5 × 18, તો 5 × 18 એટલે 0.277 આવે છે, એટલે 0.278, એટલે એમ ઇક્વલ ટુ 0.278 મોલારિટી. હાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ એકમ જોયો અને સાથે સાથે એનો એક દાખલો ગણ્યો. બીજું પણ એક કહી દો વિદ્યાર્થી મિત્રો, કે આપણે એની અંદર વાત કરી મોલારિટી, તો આને મોલારિટી કહેવાય, અથવા એનો સિમ્બોલ છે એ શું છે, તો સિમ્બોલ એનો છે કેપિટલ એમ. બીજી વખત ઘણી વખત દાખલાઓની અંદર શબ્દ છે એ શબ્દ વાપરેલો હશે મોલર, તમને એમ કે 0.25 મોલર, મોલર એટલે પણ મોલારિટી થશે, એટલે એ પણ એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ મોલારિટીને કેપિટલ એમ વડે દર્શાવાય છે, અને બીજો એનો એક શબ્દ છે મોલર, તો આ પણ વિદ્યાર્થી મિત્રો આપને ખબર હોવી જોઈએ. તો આપણે વાત કરી મોલારિટી, હવે આપણે વાત કરવી છે એની અંદર મોલાલિટી. તો હવે ત્યાર પછીનો આપણે એકમ છે એ એકમ સમજવો છે, તો એકમની અંદર વાત કરીએ મોલાલિટી. તો મોલાલિટી એટલે શું થશે, તો મોલાલિટી એટલે સ્મોલ એમ. જો મોલાલિટી એટલે સ્મોલ એમ, મોલારિટી એટલે કેપિટલ એમ, અને ઉલાને આપણે મોલર કહેતા હતા, આને કહેવાનું મોલલ. શું કહેવાશે, મોલલ. એટલે આના માટે પણ ઘણી વખત છે એ શબ્દ આપણે વપરાશે કે ભાઈ મોલલ, તો મોલલ કે એટલે સમજવાનું આપણે મોલાલિટી.
तो विद्यार्थी मित्रों आने पण आपणे व्याख्यायित करवी होय तो ते द्रव्यना मोलनी संख्या आनी व्याख्या आपी होय ते द्रव्यना मोलनी ते द्रव्यना मोलनी संख्या द्रव्यना मोलनी संख्या द्रव्यना मोलनी संख्या जे एक किलोग्राम जे एक किलोग्राम जे एक किलोग्राम जे एक किलोग्राम द्रावक में एक किलोग्राम द्रावक में ओगाळेल छे द्रावक में ओगाळेल छे तो विद्यार्थी मित्रों आ व्याख्या कोनी थई मोलालिटी तो मोलालिटी नी आपणे वात करी के भाई मोलालिटी एटले के ते द्रव्यना मोलनी संख्या जे एक किलोग्राम द्रावक में जो आपणे किलोग्राम लीधुं द्रावक अने एनी अंदर छे ओगाळेल होय तो तेने ते द्रावणनी शुं कहेवाय मोलालिटी तो मोलालिटीनुं आपणे सूत्र लखवुं होय तो मोलालिटी इक्वल टू मोलालिटी એટલે શું થશે મોલાલિટી એટલે સ્મોલ એમ ઇક્વલ ટુ તો ઇક્વલ ટુ શું થશે તો ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ દ્રાવ્યના મોલ તો દ્રાવ્યના મોલ છેદમાં તો છેદમાં શું થશે દ્રાવકનું દળ જોજો આ ખાસ ધ્યાન રાખજો દ્રાવણ નહીં દ્રાવણ હોય તો મોલાલિટી થશે દ્રાવકનું દળ તો દ્રાવકનું દળ છે એ શેની અંદર લેવાનું કિલોગ્રામની અંદર લેવાનું તો વિદ્યાર્થી મિત્રો જેમ આપણે આગળનું સૂત્ર છે એ સાદુરૂપ આપ્યું તો એવી જ રીતે આ સૂત્રને પણ આપણે સાદુરૂપ આપી દઈએ દ્રાવ્યના મોલ એટલે વજનના છેદમાં આણ્વીય દળ એટલે શું લખાશે અહીંયા દ્રાવ્યનું વજન છે એ વજન શેની અંદર ગ્રામમાં ગુણ્યા તો ગુણ્યા શું કરવાનું હજાર શું કા હજાર કર્યું એ પણ તમને કહું કે અહીંયા દ્રાવકનું દળ છે એ કિલોગ્રામમાં છે કિલોગ્રામના બદલે મારે અહીંયા શું લખવું છે ગ્રામમાં લખવું છે એટલે આપણે અંશમાં છે એ શું કર્યું ગુણ્યા હજાર તો છેદમાં તો છેદમાં આપણે શું લખીએ આણ્વીય દળ તો આણ્વીય દળ ગુણ્યા શું થશે દ્રાવકનું દળ તો દ્રાવકનું દળ શેની અંદર ગ્રામમાં જોજો એ કિલોગ્રામમાં નથી લેવાનું શેની અંદર લેવાનું છે ગ્રામની અંદર લેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આની અંદર વાત કરીએ તો આના પણ છે એ ઉદાહરણ આપણે આપ્યા છે તો એ પણ ઉદાહરણ આપણે સમજીએ તો એની અંદર તમને કીધું છે કે એક ઉદાહરણ જે ટેક્સ્ટબુકની અંદર આપ્યું છે 1.00 મોલ કિલોગ્રામ ઇન્વર્સ તો મોલ કિલોગ્રામ ઇન્વર્સ તો મોલ કિલોગ્રામ ઇન્વર્સ છે તો એ ઇન્વર્સ કેસીએલનું દ્રાવણ બનાવવું છે શેનું દ્રાવણ બનાવવું છે કેસીએલનું દ્રાવણ કેવી રીતે બનાવશો તો સીધું જ છે તમને શું કીધું છે એક મોલ કિલોગ્રામ ઇન્વર્સ તો આ દ્રાવણ કેવી રીતે બનાવશો તો એની અંદર તમારે શું લેવાનું છે એક બીકર લઈએ આપણે બીકરની અંદર એક કિલોગ્રામ દ્રાવક એટલે પાણી કે ભાઈ એક કિલોગ્રામ દ્રાવક આપણે છે એ શું કરવાનું છે જો અહીંયા દ્રાવકનું દળ છે દ્રાવક એટલે પાણી તો એક કિલોગ્રામ પાણી છે એ વજન કરી અને તમારે બીકરની અંદર છે એ બીકરની અંદર ભરી દેવાનું છે હવે કેટલા મોલારિટી વાળું તમને કીધું છે તો કેટલા મોલાલિટી વાળું તમને કીધું છે એક મોલાલિટી વાળું કીધું છે એટલે તમારે શું કરવાનું આની અંદર એક મોલ છે એ શું કરવાનું કેસીએલ છે કેસીએલને એમાં દ્રાવ્ય કરી દેવાનું તો એક મોલ કેસીએલ દ્રાવ્ય કરી દો તો તમને શું મળશે દ્રાવણની સાંદ્રતા એક મોલાલિટી તો આ છે વિદ્યાર્થી મિત્રો આપણું ઉદાહરણ તો બીજી આપણે એની અંદર વાત કરીએ કે આપણે આ જે બધા એકમ ભણ્યા તો એ એકમનો જે આપણે અભ્યાસ કર્યો તો એ એકમની અંદર આપણે નીટની અંદર અને જેડબલની અંદર વારંવાર પરીક્ષાની અંદર છે એ પૂછાતો પ્રશ્ન છે તો એ આપણે અહીંયા એક એમસીક્યુ છે એ એમસીક્યુ આપણે અહીંયા સોલ્વ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો કે આપણે જે બધા એકમો ઉપયોગ જે જોયા તો એ એકમની અંદર તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કયા એકમ એટલે કે આપણે જે એકમ ભણ્યા તો એ તાપમાન પર કયા એકમો છે એ તાપમાન ઉપર આધાર રાખે છે અને કયા એકમો તાપમાન ઉપર આધાર રાખતા નથી તો તાપમાન ઉપર છે એ તાપમાન ઉપર આધાર રાખે તો વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખબર છે કે ભાઈ જે એકમની અંદર કદ આવતું હોય શું આવતું હોય કદ તો એ બધા એકમો છે એ કોના ઉપર આધાર રાખશે તાપમાન ઉપર આધાર રાખે છે આધાર રાખે છે
અને જે એકમો છે તાપમાન ઉપર આધાર રાખતા નથી અથવા તાપમાનથી સ્વતંત્ર છે, તાપમાન ઉપર આધાર રાખતા નથી, આધાર રાખતા નથી તે એકમો છે. તો એ એકમોની અંદર છે એ આપણે શું આવે, તો એ એકમોની અંદર વિદ્યાર્થી મિત્રો દળ આવે. તો એની અંદર તમને બધાને ખબર છે કે જો ધારો કે સવારની અંદર છે તમે એક લીટર કોઈ પણ બીકરની અંદર પાણી ભરેલું છે, સવારની અંદર ધારો કે 25 અંશ સેલ્સિયસ તાપમાન હોય અને આપણે એક લીટર પાણી ભરેલું હોય અને બપોરે તમે જોશો તો તાપમાન છે એ 35 અંશ સેલ્સિયસ તાપમાન થાય, તો એની અંદર છે એ તમને બધાને ખબર છે કે અણુઓની ગતિજ ઉર્જા વધે, અણુઓની ગતિજ ઉર્જા વધે એટલે એનું કદ વધે. તમને ખબર છે કે કદ છે એ કોના ઉપર આધાર રાખે, તાપમાન ઉપર આધાર રાખે. એટલે એવા એકમો ક્યાં ક્યાં છે કે જે કદ ઉપર આધાર રાખતા હોય, જે એકમો કદ ઉપર આધાર રાખતા હોય તાપમાન સાથે શું થાય, તો તાપમાન સાથે બદલાય. તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે ભાઈ મોલારિટી, શેની વાત કરીએ આપણે, મોલારિટી. તો મોલારિટી છે તો એ મોલારિટીની અંદર શું આવે છે, કદ આવે છે દ્રાવણનું. તો મોલારિટી છે એ તાપમાન સાથે શું થાય, તો તાપમાન સાથે બદલાય. ત્યાર પછી આપણે વાત કરી કે ભાઈ કદથી કદ એટલે કે પર્સેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, તો પર્સેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ બે કદ આવ્યા, તો એ પણ તાપમાન સાથે બદલાય. પર્સેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ, તો જો એમાં છે દ્રાવકનું કદ આવ્યું તો એ પણ છે એ તાપમાન સાથે શું થાય, બદલાશે. તો એની અંદર છે આ બધા એકમો છે એ એકમો શું થાય, તો આ બધા એકમો છે એ પણ તાપમાન ઉપર આધાર રાખે, તાપમાન બદલાય તો એની સાંદ્રતા શું થાય, બદલાય. એવી રીતે આપણે પીપીએમ ભણ્યા, પાર્ટસ પર મિલિયન. તો પાર્ટસ પર મિલિયનમાંથી જો કે ભાઈ પાર્ટસ પર મિલિયનની અંદર વેઇટ બાય વોલ્યુમ બાય વોલ્યુમ છે એ બદલાશે, પછી જે પર્સેન્ટેજ છે આપણે પીપીએમ છે એ પીપીએમ કદથી કદ ભણ્યા, કદથી કદ તો એ બદલાશે, પછી દળથી કદ તો એ પણ બદલાશે, દળથી કદ છે એ બદલાશે. પણ જ્યારે તમે પીપીએમનો એકમ ભણ્યા કે ભાઈ દળથી દળ, તો દળથી દળ છે એ નહીં બદલાય. શું કા નહીં બદલાય, કારણ કે એમાં દળની વાત કરવામાં આવે છે અને દળ છે એ કોઈ તાપમાન ઉપર આધાર રાખતું નથી. તો આની અંદર આપણે વાત કરવી હોય કે જે એકમ દળ ઉપર આધાર રાખતા હોય તો એ તાપમાન સાથે છે એ બદલાતા નથી. તો વિદ્યાર્થી મિત્રો એવા ક્યાં ક્યાં એકમ છે, તો એની અંદર તો આપને ખબર છે કે ભાઈ દળ ટકાવારી એટલે પર્સેન્ટેજ વેઇટ બાય વેઇટ, તો પર્સેન્ટેજ છે એ વેઇટ બાય વેઇટ. ત્યાર પછી આપણે એની અંદર છે એ મોલ અંશ લઈ શકાય, મોલ અંશ છે એ પણ દળ ઉપર આધાર રાખે છે, તો મોલ અંશ છે. ત્યાર પછી મોલા લીટી, તો મોલા લીટી. તો આવા બધા એકમો છે તો એ એકમો કોના ઉપર આધાર રાખે, કોના ઉપર આધાર રાખતા નથી, તાપમાન ઉપર આધાર રાખતા નથી. એટલે તાપમાન બદલાય તો આ એકમો છે એ બદલાશે નહીં. તો આમાંથી એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો 2019ની અંદર છે એ નીટની અંદર છે આમાંથી એમસીક્યુ છે એ એક પૂછાયેલો હતો. એટલે કોઈ પણ તમને એમ કે નીચે છે એ ચાર છે એકમો આપ્યા હોય અને એમ પણ પ્રશ્ન પૂછાય નીચેનો છે એ કયો એકમ તાપમાન ઉપર આધાર રાખે છે, અને કાયમ પણ એમસીક્યુ પૂછીએ કે નીચેનામાંથી કયો એમસીક્યુ છે એ તાપમાન ઉપર આધાર રાખતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો ગોખવાના નથી કે ભાઈ આ એકમ છે એ તાપમાન ઉપર આધાર રાખે ને આ એકમ છે એ તાપમાન ઉપર આધાર ન રાખે, ગોખવાની જરૂર નથી. એક જ વસ્તુ સમજી લેવાની છે કે જે એકમની અંદર કદ આવે તો એ કદ છે એ તાપમાન સાથે બદલાય અને દળ છે એ તાપમાન સાથે બદલાતું નથી. તમને બધાને ખબર છે કે ભાઈ ધારો કે હું 1 કિલોગ્રામ છે 1 કિલોગ્રામ દ્રાવણ લીધું હોય, મેં એ 25 અંશ સેલ્સિયસ તાપમાને એનું વજન કરો તો પણ એટલો હોય અને 40 અંશ સેલ્સિયસે તાપમાને વજન કરો તો પણ છે એ તમને એટલો જ મળશે, એટલે એ ન બદલાય. અને જ્યારે તમે 1 લિટર પાણી લીધું હોય તો 1 લિટર પાણી જો તમે 25 અંશ સેલ્સિયસ તાપમાને લીધું હોય અને જો બપોરે તાપમાન વધે એટલે તમને તરત જ ખબર પડે કે ભાઈ એનું કદ થોડુંક વધે. ધારો કે આ 1000 ml હોય, 1000 ml હોય તો ધારો કે 1000 ml કરતાં વધારે એટલે 1005 ml થઈ જાય, તો શું થશે વિદ્યાર્થી મિત્રો, તો એનું કદ વધ્યું પણ અંદર જે દ્રાવ્ય ઓગાળેલો હોય એ વધશે નહીં. એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે આ વસ્તુ છે ખાસ તમારે છે એ શું કરવાનું છે, તો ખાસ મગજની અંદર ઉતારી લેવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે એના દાખલો એક આપેલો છે મોલાલિટીનો, તો એ પણ આપણે સોલ્યુશન કરીએ.
तो एनी अंदर कोयडो छे 2.3, कोयडो 2.3। तो विद्यार्थी मित्रों कोयडो 2.3 शू कहे छे आपने के भाई 75 ग्राम बेन्जीन में केटला ग्राम 75 ग्राम छे 75 ग्राम बेन्जीन में तो 75 ग्राम छे बेन्जीन में 2.5 ग्राम इथेनोइक एसिड तो इथेनोइक एसिड 2.5 ग्राम इथेनोइक एसिड CH3COOH नी मोलालिटी गणो। हालो विद्यार्थी मित्रों आ दाखलानो आपणे छे ई शुं करवानुं छे उकेल मेळवानो छे। तो एनी अंदर विद्यार्थी मित्रों पहेला ज आपणे वात करीए इथेनोइक एसिड एटले बधाने खबर ज छे CH3COOH पहेला आपणे एनो आण्विक दळ शोधी नाखीए कार्बन केटला 2 तो आपणे आण्विक सूत्र आम लखाय C2 हाइड्रोजन 3 ને 1 4 એટલે H4 અને O2। તો વિદ્યાર્થી મિત્રો આપણે આનો આણ્વીય દળ શોધવો છે તો આણ્વીય દળ શોધવો હોય તો આપણે એના પરમાણીય દળનો સરવાળો કાર્બન કેટલા તો કે 2 એક કાર્બનનો વજન કેટલો તો કે 12 એટલે 2 × 12 પ્લસ હાઇડ્રોજન કેટલા 4 તો હાઇડ્રોજનનો પરમાણીય દળ કેટલો તો કે 1 પ્લસ ઓક્સિજન કેટલા 2 × 1 = 16 તો એની અંદર 12 × 2 = 24 હાઇડ્રોજન 4 ઓક્સિજન 16 × 2 = 32 એટલે શું થશે 4 × 4 = 8 8 × 2 = 10 0 વધી એવી 1 3 × 2 = 5 × 1 = 6 એટલે 60 ગ્રામ પ્રતિ મોલ। તો વિદ્યાર્થી મિત્રો આપને શું મળ્યું C2H4O2 નો આણ્વીય દળ મળ્યો। હાલો આણ્વીય દળ આપણે છે એ મેળવી લીધો હવે આપણે એની અંદર શું કરવાનું છે તો ટેક્સ્ટબુકની અંદર જે રીતે દાખલો આપ્યો છે એના કરતાં મેં તમને જે સૂત્ર આપ્યું એ સૂત્રની મદદથી તમે સરળતાથી છે એ શું કરી શકો તો સરળતાથી દાખલો ગણી શકાય। શું હતું હમણાં જ આપણું સૂત્ર સ્મોલ એમ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન શેની અંદર વિદ્યાર્થી મિત્રો ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં તો છેદમાં શું થશે આણ્વીય દળ છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવક જો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો દ્રાવકનું દળ શેની અંદર લેવાનું ગ્રામમાં કોઈને એમ થાય કિલોગ્રામમાં લેવું છે તો આ ઉપરથી 1000 છે એ દૂર કરી દેવાના। તો વિદ્યાર્થી મિત્રો દ્રાવ્યનું વજન કેટલું છે 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ છે ને અને 75 ગ્રામ છે બેન્ઝીન દ્રાવક તો એ કેમ ખબર પડી આપને તો એ પણ આપને ખબર હોવી જોઈએ કે ભાઈ 2.5 ગ્રામ છે આપણે આગળ વ્યાખ્યા ભણી ગયા દ્રાવ્ય કોને કહેવાય દ્રાવક કોને કહેવાય તો જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય અને જેનું પ્રમાણ વધારે હોય એને દ્રાવક કહેવાય એટલે 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ છે એ દ્રાવ્ય છે અને 75 ગ્રામ બેન્ઝીન છે એ દ્રાવક છે તો શું થશે 2.5 × 1000 છેદમાં આણ્વીય દળ કેટલું છે 60 × દ્રાવકનું દળ ગ્રામમાં કેટલું છે 75। હાલ તો એની અંદર 2.5 × શું કરશું આપણે 1000 તો 2.5 × 1000 કરીએ આપણે 2.5 × 1000 એટલે શું થશે 2.5 × 1000 એટલે 2500 છેદમાં તો છેદમાં 60 × છે 60 × 75 એટલે શું થશે 60 × 75 એટલે 4500। હાલો 0000 કેન્સલ એટલે શું થશે તો 25 ભાંગ્યા 45 એટલે 0.555 છે એટલે 0.555 એટલે અહીં 5 છે એટલે આપણે 1 ઉમેરી દઈએ એટલે શું થઈ જાય 0.556। તો વિદ્યાર્થી મિત્રો આ આપને મળી મોલાલિટી સ્મોલ એમ જો સ્મોલ એમ તમારે એકમ લખવો હોય તો એ ભલે અને સ્મોલ એમની જગ્યાએ તમારે જો બીજો એકમ લખવો હોય તો મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ એટલે આ કોનો એકમ થયો મોલાલિટીનો એકમ થયો મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ તો આવી રીતે પણ છે તમે એનો એકમ છે એ એકમ લખી શકો અથવા સ્મોલ એમ છે એ પણ દર્શાવી શકો। તો વિદ્યાર્થી મિત્રો આ આપણે 2 એકમ જોયા અને 2 એકમના છે એ દાખલાઓ ગણ્યા
અને એની અંદર તાપમાન ઉપર કયા એકમો આધારિત છે અને તાપમાન ઉપર નથી એ પણ ખાસ છે એ આપણે સમજવાનું છે. હાલો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રાખીએ. હવે આવતા વખતે જે લખાણ સંબંધિત દાખલાઓ છે તો એ દાખલાઓ આવતા લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરશું.